एक बात फरी आपनो स्वागत छे। जूनागढ़ में महाशिवरात्रि मेला आज बीजो दिवस है। लाखों श्रद्धालुओं ने मोटी संख्या में साधु संतो मेला में उमटिया है, ज्यां भजन भोजन और भक्ति समरवय जाम्यो छे। दूर दूर थी भोलानाथ भक्तों मेला में आवी रह्या छे। महादेव तेमज साधु संतो आशीर्वाद मेळवी रह्या छे। सवार सांज थती आरती में मोटी संख्या में लोग शामिल थई रह्या छे, एटले के महाशिवरात्रि पहला ज जूनागढ़ शिवमय बनी गयु छे। गिरनारनी गोदमां भारतभरमांथी आवेला साधु संतोए धूणी धखावी छे। केटलाक साधु स्थानिक छे तो केटलाक साधु उत्तर प्रदेश मध्यप्रदेश अने उत्तराखंडथी पण आव्या छे। बाळको युवानो अने वृद्धो पण शिवभक्तिमां लीन थई गया छे। तो भोलेनाथना दर्शने कलाकारो पण आवी रह्या छे अने भक्तिना रंगे रंगाई रह्या छे। નોકરી કરતો એટલે નતો આવતો, એટલે હમણાં હવે રિટાયર થઈ ગયો એટલે આવી છે। કેવું લાગે છે આ વખતે સરસ? અરે હાઈ ક્લાસ, બહુ સરસ જોવા જેવું લાગે છે આયોજન। આ વખતે બહુ સરસ આયોજન છે અને એકદમ બેસ્ટ આયોજન છે। અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ અને ખૂબ મજા આવે છે અને ખૂબ ભોળાનાથની ભક્તિ કરીએ છીએ અને બધા। છેલ્લા બે વર્ષથી આયોજન નહોતું, આ વખતે આયોજન થઈ રહ્યું છે, ભક્તોમાં ઉત્સાહ બહુ પુષ્કળ હતી ઉત્સાહ। છોકરાઓને મજા પડી ગઈ છે, નાના નાના છોકરાઓ ક્યાંથી આવે બેટા? રાજુલા એમ ભગવાનને દર્શન કરવા આવ્યો છે અહીંયા। તો આજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જે ભાવિક ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પરંતુ અહીંયા દ્રશ્ય હું બતાવીશ, જે સાધુ સંતોની હું વાત કરી રહી હતી, જે ધૂણી ધખાવી રહ્યા છે અને તેઓ અહીંયા આશીર્વાદ પણ આપી રહ્યા છે, બાબાજી આશીર્વાદ આપી રહ્યા છે। અહીંયા આ દ્રશ્ય હું આપને બતાવીશ કે કાંટાની જે પથારી છે તેના ઉપર પણ તેઓ, કાંટાની જે પથારી છે તેના ઉપર તેઓ સૂતા હોય છે, એટલે કડક જે આપણે કહીએ કે એક તપસ્યા કરતા હોય છે, એ તપસ્યા કાંટાની પથારી ઉપર કરતા હોય છે તેઓ। અને માજી પણ આવ્યા છે, ક્યાંથી આવ્યા છે માજી? માજીને દર્શન કરવા લઈ આવ્યા અમે લોકો, અમે દર વખતે મેળામાં આવીએ છીએ, અમને મેળામાં બહુ મજા આવે છે દર વખતે। છેલ્લા બે વર્ષ તો મેળો માણવા નતો મળ્યો, હા બહુ સરસ આ વખતે મળ્યો છે, અમે ભવનાથને દર્શન કરવા આવીએ છીએ દર વર્ષે। ભોળેનાથમાં કેટલી શ્રદ્ધા છે? બહુ સ્પેશિયલ શિવરાત્રી દર્શન કરવા જ આવે છે। ભોળેનાથ તો એક જયકારો થઈ જાય। ભોળેનાથ કી જય, બોલો હરે મહારાજ કી જય, હરે ભવનાથ મહાદેવ કી જય। સાધુ સંતો અને એવા દિગંબરો એમની આ ભૂમિ, ત્યારે મને આવો માહોલ છે અને એવો શિવરાત્રીનો મેળો છે ત્યારે મને ગાવાનું મન થાય। એ સોરઠ ધરા અમારી જગ જૂની, અને ગઢ જૂનો ગિરનાર, એ વહાવ જડા હેંજણ પીવે, એ યન નામ ના નર ને ના, એ ગરવો દેખીને ગાંડો થયો, અનજ્ઞાની જ્ઞાની ગોરક્ષનાથ, એ યન થથડે ધૂણી ના ઠાન, એ પરબે ના કલંક દેવી દાર। ત્યારે એવા ભોળાનાથની સ્તુતિ કરવાનું મન થાય, ત્યારે છે શક્તિ કેરો સાત જટા પર, ગંગ વહે દિન રાત ડાક ડમરૂ ના ડમડમા, છે શક્તિ કહેરો સાત જતા પર, ગંગ વહે દિન રાત ડાક ડમરૂ ના ડમડમ, શંખ ના નાદ કરે છે વા, શિવને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો જીવ દિન રાત। કહેવાય છે કે ભોળેનાથ તો સૌના છે, જે તેમને જોઈ શકે છે તેમના અને જે તેમને નથી જોઈ શકતા તેમના પણ। કહેવાય છે કે ફક્ત તે આંખેથી જોઈ શકે એ જ જરૂરી નથી, પરંતુ મનમાં ભાવ એ હોવો પણ જરૂરી છે। અને મારી પાછળ પણ કેટલાક ભાઈઓ બહેનો દીકરીઓ આપ જોઈ રહ્યા છો, જેઓ આંખેથી તેઓ જોઈ નથી શકતા, પરંતુ મનથી જરૂરથી ભોળેનાથને તેઓ અત્યારે ભજી રહ્યા છે અને ખાસ કરીને મેળાનો આનંદ ઉઠાવવા માટે તેઓ આવ્યા છે। કહેવાય છે કે જેની કદાચ દ્રષ્ટિ નથી હોતી, પરંતુ તેમનું શ્રવણ જે હોય છે એટલે કે સાંભળવાની શક્તિ સૌથી ઉચ્ચ કક્ષાની હોય છે, પરંતુ એમની પાસેથી જાણીએ કે આજે કેવો આનંદ તેમને મળી રહ્યો છે। શું નામ ભાઈ આપનું? મારું નામ કનુ છે।
કનુભાઈ આપ જૂનાગઢ થી જ આવ્યા છો ને? જી જૂનાગઢ થી. મેં જેમ વાત કરી એમ કે જરૂરી નથી કે આંખેથી જોઈ શકીએ ભોળેનાથને, પણ ભોળેનાથજી તો સૌના છે. આજે કેવો આનંદ થઈ રહ્યો છે મેળામાં આવીને? ના ના, ખરેખર ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. અને આંખ કરતાંય જે અંતરથી તે દેખાય છે એક અલગ વસ્તુ છે, એની એક અલગ અનુભૂતિ થતી હોય છે. અને અમારી જે દિવ્યાંગ સેવા સંસ્થા છે એમાંથી અમે આવીએ છીએ. અને સુખરામ મંદિરના જે લોકો છે એમને અત્યારે આનંદ લેવડાવી રહ્યા છીએ.